धोरण चार पर्यावरण आसपास एमां पाठ नौ बदलाता कुटुंबो। तो बदलाता कुटुंब एटले के संयुक्त कुटुंब ना सभ्योना पारिवारिक संबंधों ने ओळखशे। एटले के विद्यार्थीओ जे छे ए संयुक्त कुटुंबमां भेगा रहेता जे कुटुंबो छे एना कुटुंबोना सभ्योने ओळखशे सारी रीते। तो ए रीतनो अहींया पाठ आपेलो छे। અહીં કેટલાક કુટુંબના ચિત્રો છે। આ કુટુંબો કિરણ, સુમી અને દીપાલીના છે। આ ચિત્રોને આધારે વિવિધ જાણકારી મેળવીએ। કિરણની વાત એટલે કે અલગ અલગ પાત્રોની વાત કરવામાં આવી છે। એમાં છે કિરણની વાત। કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે। તેની નાની બહેન જન્મી છે કિરણ અને તેનો પરિવાર ખુશ છે। ચિત્રમાં આપણને જોવા મળે છે કે કિરણના ઘરમાં જે પાંચ સભ્યો હતા એમાં હવે એક નાની બહેનનો ઉમેરો થયો છે એટલે હવે એ લોકો છ થઈ ગયા આપણને ચિત્રમાં દેખાય છે। ચિત્ર જુઓ અને લખો। કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થયા? તો કિરણના કુટુંબમાં પહેલાં પાંચ સભ્યો હતા, હવે નાની બહેનનો જન્મ થયો એટલે પછી સભ્યની સંખ્યા છ થઈ ગઈ, એકનો ઉમેરો થઈ ગયો। ચાલો આપણે વાત કરીએ। કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી છે, હવે તેના ઘરમાં કઈ કઈ બાબતોમાં ફેરફાર થશે? તો અહીંયા પ્રશ્ન છે, કિરણ તેનો દિવસ કેવી રીતે વિતાવશે? તો સ્વાભાવિક છે કે નાની બહેન કે નાના ભાઈનો આપણે ત્યાં જન્મ થયો હોય એટલે ઘર ખૂબ હર્યું ભર્યું લાગે। તો કિરણને ત્યાં પણ એની નાની બહેનનો જન્મ થયો છે એટલે કે કિરણ એની સાથે કાલું કાલું બોલીને એની ભાષામાં વાત કરશે, એને હસાવશે, નવા નવા રમકડા લાવશે, એને બીજા સાથે રમવા જવાને બદલે હવે પોતાની બહેન સાથે દિવસ વિતાવશે। તેની મમ્મીને હવે કયા કયા કામ વધશે? તો કિરણની મમ્મીને હવે નાની પોતરીને નવડાવવા, એને ધોવડાવવાની, એના કપડાં વારંવાર બદલાવવાની જરૂર પડશે, એને સમયસર સુવડાવવાની જરૂર પડશે, તથા સ્તનપાન કરાવવાની જવાબદારી પણ વધી જશે। એનું જે લાલન પાલન છે, એની દેખભાળ જે કરવાની છે એના કામ પણ એ વધી જશે। ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળે છે? તો ઘરમાં નાનું બાળક હોય તો ઘરના વડીલોને નાના બાળકની જવાબદારી આપવામાં આવે છે, સોંપવામાં આવે છે, એટલે એની જવાબદારી વધશે। પછી નાના બાળકનો સુવાનો, જાગવાનો, એને આરામ કરવાનો, એનું ખવડાવવા પીવડાવવાનું, આ બધો એક સમય આપણને ટાઈમ આપણે વિચારેલો હોય છે કે આ સમયમાં આપણે કરીશું એટલે એ સમય આપણે સેટ કરવો પડશે, એની યોગ્ય જગ્યા આપણે પસંદ કરવી પડે। એનું ઘોડિયું છે બરાબર, એની આરામ કરવાની આપણે એની સાથે આપણે ચાલવું પડે છે કે એને એના માટે યોગ્ય રમકડાં લાવવા પડે છે, એના કપડાંની વ્યવસ્થા કરવી પડે છે, કપડાં ભીના કર્યા હોય તો આપણે એને બદલવાની જવાબદારી, એટલે કે જ્યારે ઊંટું ન હોય ત્યારે આપણી સાથે રમવાની, પછી જ્યારે સૂઈ જાય ઊંઘતું હોય ત્યારે અવાજ ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવું પડે છે। એવા ઘણા બધા નાના નાના ફેરફારો આપણે કરવા પડે છે। તમે જાણતા હો તેવા કુટુંબમાં નાનું બાળક હોય તો તેના વિશે જાણકારી મેળવી નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। આ તમારી આજુબાજુનું છે, એ તમારે જાતે લખવાનું છે કે તમારી આજુબાજુમાં કોઈ કુટુંબમાં નાનું બાળકનો જન્મ થયો હોય તો એની વિગત તમારે લખવાની છે કે એનો જન્મ ક્યારે થયો છે, એની ઉંમર કેટલી છે, તમારો એની સાથે શું સંપર્ક છે, એનો જન્મ ક્યાં થયો હતો, બાળકને કેટલા દાંત છે, એ લોકો બાળકને શું ખવડાવે છે બરાબર, અને એ બાળકનું ચિત્ર હોય તો ચિત્ર, ફોટોગ્રાફ હોય તો ફોટોગ્રાફ, એ તમારે ચોંટાડવાનું છે।